ઓફ વડોદરા. શ્રાવણ માસનો આજ રોજ પહેલો શનિવાર હોય હનુમાનજીના ભક્તોનું ઘોડાપુર હનુમાન મંદિર ખાતે ઉમટી પડ્યું હતું. હાલ દશામાના વ્રતની ઉજવણી અપાર શ્રદ્ધા, ઉમંગ અને આસ્થા સાથે કરવામાં આવી રહી છે. તેની સાથે જ મહાદેવનો અતિપ્રિય એવા શ્રાવણ માસનો પણ પ્રારંભ થયો છે. ત્યારે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે મહાદેવના મંદિરોમાં ભક્તો દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી. તે બાદ આજે પવિત્ર શ્રાવણ માસનો પ્રથમ શનિવાર હોય શહેરના ઐતિહાસિક તેમજ પૌરાણિક શનિદેવ મંદિરોમાં વહેલી સવારથી જ જય શ્રી રામના નારા સાથે હનુમાનજીના ભક્તો હનુમાનજીની પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં પહોંચી ગયા હતા. હનુમાનજીની પૂજા અર્ચના માટે ભક્તો દ્વારા આંકડાના ફૂલ, તેલ તથા સિંદૂર જેવી પૂજા સામગ્રી સાથે લઈને ગયા હતા અને જય શ્રી રામના નારા સાથે હનુમાનજીને આંકડાની માળા, તેલ તથા ફૂલ અર્પણ કરવામાં આવ્યા હતા. તો બીજી તરફ હનુમાનજીના મંદિરોમાં હનુમાન ચાલીસાથી મંદિરો ગુંજી ઉઠ્યા હતા. શહેરના કાલાઘોડા વિસ્તારમાં આવેલ પંચમુખી હનુમાન દાદાના મંદિર સહિત હરની ભીડભંજન મહાદેવ તથા મોટનાથ મહાદેવની સામે આવેલ પંચમુખી હનુમાન મંદિર ખાતે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. વિશેષતામાં દાદા અમારા જે છે તે દાદાને બહુ ફળદ્રુપ થાય છે. પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે અને પવિત્ર શ્રાવણ માસનો આજરોજ પહેલો શનિવાર છે. તો જેવી રીતે આજે આપ જોઈ રહ્યા છો કે ફૂલ શણગાર, લાઇટ ડેકોરેશન અને ભક્તોને આવા વરસાદમાં તકલીફ ના પડે તે આજુબાજુ જે સ્ટેજ બાંધ્યો છે તેમાં લોકો આરામથી દર્શન કરી શકે એવી સુવિધાઓ દરેક શનિવાર આ મહિનામાં ચાર શનિવાર શ્રાવણના આવવાના છે. ચારે ચાર શનિવાર અમારે ત્યાં ફૂલનું ડેકોરેશન અલગ અલગ રાખવામાં આવ્યું છે. સુંદરકાંડ છે, ત્રીજા અને ચોથા શનિવારે પણ સુંદરકાંડ રાખવામાં આવેલું છે. છેલ્લા શનિવારના દિવસે ચૂંદી ગાંઠિયાનું વિતરણ અને ચોકલેટ વિતરણ, સુખડી વિતરણનું પણ આયોજન કરવામાં આવેલું છે. તો વડોદરાવાસીઓના તમામ ભક્તજનોને હું કહું છું કે તમે અચૂકતાથી અહીંયા આવીને દર્શન કરવું અને હવે પવિત્ર શ્રાવણ માસનો લાભ લેવો. જય શ્રી રામ.